या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। तो आजना मुख्य अतिथि मां पहला अतिथि अपने घनश्याभाई चुडासमा। घनश्याभाई चुडासमा की बात आवे तो याद रखजो कि आपणे भले गुजराती छे पण गुजराती व्याकरण में बहु पाछळ छे। बहु एटले बहु रस्वाई दीर्घय जोडणी समास अलंकार कटली बधी आपणे व्याकरणनी भूलो करता होय અને આ બધી ભૂલો સુધારવી હોય તો આખા ભાવનગરમાં હવે તો આમ ગણો તો ગુજરાત લેવલે ગુંજતું નામ એટલે ઘનશ્યામભાઈ ચુડાસમા, એમના માટે જોરદાર તાળી। એટલા માટે કે હવે અત્યાર સુધી કોઈ ભાષા કી ભૂલ જોતું નહોતું, વ્યાકરણનું હાવ મહત્વ નહોતું આપ્યું, નહીં હતું તો ખરી પણ આપણે ખાસ ભાર ન આપ્યો। પણ હવે આમાંથી લગભગ 50-60% વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના અને એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી વ્યાકરણ આવવાનું, મોસ્ટ ઓફ તો બધી જ પરીક્ષામાં આવે છે। અને એમના માટે બેસ્ટ તૈયારી કરતા જો કોઈ શિક્ષક હોય આપણી નજીકના અને ભાવનગરના શ્રેષ્ઠ ફેકલ્ટી તો એ છે ઘનશ્યામભાઈ ચુડાસમા। એકવાર લાભ લેજો તો ઘનશ્યામભાઈ ચુડાસમા જે ભાવનગરના મોટા ભાગના ક્લાસીસ જે સ્પર્ધાના પરીક્ષાના એમની સાથે જોડાયેલા, તો એમનું એક સંસ્થા વતી સ્વાગત કરું। ત્યાર પછી આજના આપણા મુખ્ય વક્તા અને માર્ગદર્શક મારા નામે નામ સંજયભાઈ મકવાણા, પણ એમ યાદ રાખવા કરતા SRM સર તરીકે યાદ રાખજો કારણ કે ઈ નામ એનું બહુ પ્રખ્યાત છે અને એમનો પરિચય આપું તો સંજયભાઈ મકવાણા ઈ આપણને ભવિષ્યની અંદર કઈ બાબતમાં આપણે મદદ કરશે એની વાત કરી દઉં તો કે આર્ટ્સ વાળા ખાસ કોમર્સ વાળાને તો ગણિત આવતું એટલે એને બહુ બીક નહીં લાગે કોમર્સ વાળાને, પણ અમારા આર્ટ્સ વાળા બે બીવે એમાં ગણિતનું ઇંગ્લિશ નામ આવે ને ફડકે, જેને ગબ્બરનું નામ પડે નામ કેમ આમ બાળકો હોતા હોય અથવા ન હોતા હોય તો પાછું નામ પડે કે હોઈ જાય એવું આપણે આર્ટ્સ વાળાને ગણિતનું નામ છે। તમારે હવે પછી તમારે પરિચય થશે જરૂર પડશે ક્યાંક ને ક્યાંક। અત્યાર સુધી તો આપણે પુસ્તક લેવાનું ભણતા હતા પણ હવે સ્પર્ધામાં પરીક્ષાનું ભણવાનું છે અને એમના માટે તમને ભાવનગરની અંદર જો ટોપ ટોપ ફેકલ્ટી તમારે ગોતવી હોય તો ક્યાંય ન જાતા અહીંયા છે, એમના પગ પકડી લેજો તમે બેડો પાર થઈ જશે। નામ તો મોટા મોટા હોય પણ પછી કામ એવા ન હોય, એટલે પહેલી વાત એ કે અહીંયા તમે બેઠા શું કામ, હમણાં સાહેબે કીધું પગ પકડી લેવા, સારું થયું કોઈ ઊભા થઈને અમને પાડી નહોતી, એ તમે નહીતર ઘણા બધા ઊભા થત કે સાહેબે કીધું પગ પકડી લઈએ, ખ્યાલ છે પગ પકડવા એટલે શું, એ એનો અર્થ શું થાય ભાઈ, ખ્યાલ છે હાથ ઊંચો કરી શકો, હમણાં કીધું પગ પકડી લ્યો એવું કીધું એનો અર્થ શું થાય, ખ્યાલ છે કોઈને, છેલ્લે મિત્રો અવાજ આવે છે ને મારો, માઇક લઉં કે ચાલશે, પગ પકડવા એટલે શું સાહેબે કીધું, હમણાં હતી ને વાત ગુજરાતી, આ ગુજરાતી છે પગ પકડવા એટલે સાચે જ પગ પકડીએ આપણે જે પગે લાગીએ એની વાત નહોતી, પગ પકડવા એટલે એની સલાહ લેવી એનું માર્ગદર્શન લેવું એનો આશરો લેવો એવો અર્થ થાય। આપણે તમારામાંથી ઘણા મિત્રો કપડાં લેવા જતા હો દુકાને બજારમાં ભાવનગર, મોબાઈલ લેવા જતો હશો, હવે તમારા બધા પાસે મોબાઈલ આવી ગયા છે, કાં તો મારી પાસે છે એની કરતા સારો ફોન તમારી પાસે હશે, સ્માર્ટફોન ઘરે હશે, લેવા જાવ ત્યારે કોઈને ફોન કરો છો એ ભાઈ આ ફોન ક્યાંથી લેવાય ભાવનગર, કઈ દુકાને જવાય, કયો લેવાય, સેમસંગ નો લેવાય, સોની નો લેવાય, નોકિયા નો લેવાય,
તમે કહો આ તમે જે નામ બોલો ને આઉટડેટેડ થઈ ગયા, અત્યારે તો વિવો આ ચાલે. પછી બોલો બીજો કયો કયો? હા એ તમે કોઈક ને પૂછ્યું છે. હવે એક મહત્વની વાત, આપણે જયારે કોઈ વસ્તુ લેવા જઈએ ને તો પાંચ જણા પૂછીએ, પૂછીએ કે નહીં, ક્યાંથી લેવાય, ક્યાં સસ્તું પડે, કયો સારો ફોન છે, ચાલવામાં કયો ફોન સારો, આવી બધી આપણે સલાહ લેતા હોઈએ. આ શું છે? કોઈ પણ નાનામાં નાની વસ્તુ લેવા જઈએ ને તો પાંચ જણાને આપણે પૂછતા હોઈએ છીએ. આ શું કહેવાય ખબર છે? માર્ગદર્શન લીધું કહેવાય. શું કહેવાય? માર્ગદર્શન. આજે તમે અહીંયા બેઠા છો, તમને બેસાડ્યા, તમને એવું થયું હશે કે એકબીજાના સાહેબો સન્માન કરે છે, અમારે આજ જોવાનું છે, તમને એટલે બેઠાડ્યા છે. ના ના, તમને તો એટલા માટે અહીંયા થોડીક વાર માટે હેરાન કર્યા છે. ઘણા મિત્રો એવું એમાં વિચારતા હોય કે અમને ખોટા હેરાન કર્યા, અને ઘણા એવું માનતા હશે કે સારું થયું અમને કંઈક પાંચ શબ્દો પાંચ વાક્યો કંઈક સારા સાંભળવા મળશે. તમે બધા મિત્રોએ 12 પાસ સરસ રીતે પાસ કર્યો, એ પહેલાં તો તમને સૌને અભિનંદન શુભેચ્છા કે તમારી જે આ શિક્ષણ યાત્રા છે એ હજુ આગળ ચાલે, હજુ આગળ વધો, પ્રગતિ કરો. અને તમે જે સપનાઓ જે રાખ્યા છે કે મારે આમ બનવું છે, મારે તો અધિકારી બની જવું છે, કે મારે તો આગળ હજુ મારા આખા કુટુંબમાં કોઈ એનો લીધું હોય ને એવું શિક્ષણ લેવું છે, તો તમને એના માટે શુભેચ્છા કે તમે ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો. મારા એક દ્વારા નહીં પણ અહીંયા બેઠેલા તમામ દ્વારા તમને આ શુભેચ્છા છે. તો હવે વાત હું મારી 10-15 મિનિટ જ વાત કરીશ, વધારે વિશેષ વાત નહીં કરું, પણ મારા 10-15 મિનિટ મને મળી છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીને મારે તમને કંઈક વાત કરવી છે. કેટલા મિત્રોએ કોલેજમાં લઈ લીધું એડમિશન? તમે કયા શેમાં લીધું? આર્ટ્સમાં કોમર્સમાં? આર્ટ્સ. કયો વિષય રાખ્યો? મનોવિજ્ઞાન. અહીંયા મનોવિજ્ઞાનમાં તમારે કેટલા માર્ક્સ હતા? એમાં કેટલા? 94. સરસ, અભિનંદન. તમે સરસ મજાનો વિષય પસંદ કર્યો, મનોવિજ્ઞાન, સાયકોલોજી. સમળદાસમાં? નંદકુંવરમાં. સરસ. હવે જુઓ, બેનને મેં આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે એડમિશન લઈ લીધું, તો કે આ વિષય કયો રાખ્યો? તો કે મનોવિજ્ઞાન. હવે એક મોટામાં મોટો પ્રશ્ન એ છે, કોલેજમાં કયો વિષય રાખવો? ઘણી વખત તો કેવું થાય કે ફલાણી કોલેજમાં મારે એડમિશન લેવું છે. હવે થાય એવું ત્યાં એટલો બધો ટ્રાફિક હોય કે ઓલા કહેવાય ને કે છેલ્લા છેલ્લા પડેલા કંઈક વિષયો હોય, અને કોલેજના લોકો એમ કહે કે હવે આ વિષય પડ્યો છે આમાં એડમિશન જોતું હોય જ મળશે. એટલે આપણે શું કોલેજના સારા રંગરૂપ જોઈને અને કોઈક બે પાંચ મિત્રોએ કીધું હોય આ કોલેજમાં વયાવતું આપણે બધા સાથે ભણવા જાશું, એટલે આપણે શું કરીએ? આપણે એ કોલેજમાં જતા રહ્યા, ન ગમતો હોય તો એ વિષય પસંદ કરી લઈએ અને 3 વર્ષ બગાડીએ. કેટલા? 3 વર્ષ. રંગે ચંગે કોલેજ તો ચાલે, અત્યારે તમારે બધાને ઉત્સાહ છે હે કોલેજમાં જવાનું. કોલેજમાં જવાનું. ઘણા તો કોલેજે જઈને સમોસા ખાઈને જ પાછા આવે છે. હા મને ખબર છે ને, તમે જાજો એટલે મળશે આવા ઘણા. ઘણા વંડીઓ તોડે છે કોલેજની ઉપર બેઠી, એ તોડો પાડી દીધી ત્યાં. અને ઘણાને તો એ ખબર નથી મારો ક્લાસ કયો, બોલો એના સાઈડ કયા, એ ખબર નહીં હોય. એટલે કોલેજ છે ને, કોલેજ આખી એક આખો એનું વાતાવરણ અલગ છે. બે વસ્તુ કહો તમને અહીંયા છે ને, અહીંયા તમે અહીંયા 12 આંટા મારતો ને અહીંયા નિશાળે, આ 12માં સુધીનો તમારો અનુભવ, અહીંયા 12 આંટા મારતો ને તો શિક્ષક તમને એમ કે વર્ગમાં બેઠો કે ને કે, અને શિક્ષક ભણાવવા આવે કે તમે જાઓ પછી ભણાવે, એટલે તમે બોલાવા જાઓ ત્યારે ભણાવવા આવે કે પહેલાથી ભણાવતા હોય. હવે કોલેજનું આખું તમને સ્વરૂપ હું નોખું કહું તમને, તમે 12 આંટા મારતો ને તો કોઈ શિક્ષક એમ નો કે ગાલો કે વર્ગમાં બેઠો, અને તમે એવું માનતા હો કે કોલેજમાં અમે બેઠી એટલે પ્રોફેસર ભણાવવા માંડે, ના ના તમારા સ્ટાફ રૂમમાં બોલાવા જવા માંડે હાલોન સાહેબ ભણાવવા. તો તમે કેટલા ભેગા થયા? તો કે અમે 10 જણા છે. તો કે 10માં કેમ ભણાવવું? કાલ રાખો ને, ખ્યાલ આવ્યો ને, સ્કૂલમાં કોલેજમાં એટલો ડિફરન્ટ છે. એમ કહેવાય કે શીખો છો એની ઉપરથી તમારું નક્કી થાય તમારી કારકિર્દી. એક તમને હું દાખલો આપું, મારી ઉપર એક શિક્ષકે આ બેનનો ફોન આવ્યો કે ઘનશ્યામભાઈ તમારું કામ હતું. મેં કહ્યું શું કામ હતું? તો કે મારી બેબી એ કે હમણાં 12મા ધોરણમાં 12 સાયન્સ પૂરું કર્યું. મેં કીધું બરાબર છે, એ કે ટકાય સારા છે, પણ હવે બેનનું કેવું એવું છે કે એને હવે છે ને બીએસસી નથી કરવું, નથી કઈ એમ કહેવાય કે બીજા કોઈ મેડિકલ લાઇનમાં જવું. મેં કીધું મેડિકલ લાઇનમાં તો અત્યારે બધા જાય છે. તો કે એને નથી રસ જ નથી એમાં, અને એમ કહે છે કે એને તો અધિકારી થવું છે, એમ કહેવાય ને કે એક ઓફિસર થવું છે. તો મેં કીધું તો એનો રસ એમાં હોય તો એમાં મોકલો, તો શું કરવું? મેં કીધું તો એને કોમ્પિટિટિવની તૈયારી કરાવો.
કોમ્પિટિટિવ એક્ઝામ એટલે શું? સ્પર્ધાત્મક પરીક્ષા. શું? સ્પર્ધાત્મક પરીક્ષા. તમને ખ્યાલ હશે કે હવે કોઈ પણ નોકરી મેળવવી હોય તો ચહેરો જોઈને મોઢું જોઈને દઈ દે નોકરી. હે, તમારા 12માના અને ગ્રેજ્યુએટના ટકા 94-95% આપી દે નોકરી. હવે એમ નથી દેતા. હવે તો પરીક્ષા લેવામાં આવે છે, એમાં પાસ થાવ, એમાં મેરિટમાં યાદીમાં તમારું નામ આવે અને તમે જો યોગ્ય લાયકાત ધરાવતા હો તો તમને નોકરી મળે. હવે એટલે હવે પહેલાની જેમ નથી કે કાકા મામા દાદાના નોકરીએ લાગી જાય, પેલા લાગતા હતા. હવે તો મહેનત હોય તમારી, તમારી પોતાની ધગસ હોય તો જ તમે નોકરી મેળવી શકો. અત્યારે આવી પરિસ્થિતિ છે તો એના માટે શું કરવું? એટલે બેને મને પૂછ્યું એટલે મેં કીધું કે એમને તમે એક કામ કરો કે એમને કોલેજ કરવા દો. તો કે કોલેજ કરીને પછી મેં કીધું એની સાથે સાથે 3 વર્ષની કોલેજ હોય એ દરમિયાન એને તમે જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે એને કોઈ કોચિંગમાં જોડાવી દો. એટલે બે તૈયારી એક સાથે થાય, એક બાજુ કોલેજ થાય ને એક બાજુ શું થાય? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી. હવે તમને એક પ્રશ્ન થયો હશે કે આ યુપીએસસી ના જીપીએસસી શું થાય? પ્રશ્ન તમે સાંભળ્યું છે નામ જીપીએસસી યુપીએસસી? ઘણામાં એક્ટિવ મિત્રો હશે ને કઈ કા મોટા ભાઈ કે મોટી બેન આવી તૈયારી કરતા હશે તો એનું મોઢામાં નામ સાંભળ્યું હશે. તમારે ગુજરાતમાં વર્ગ 1 અને 2 અધિકારી થવું હોય ને તો જીપીએસસી ની પરીક્ષા દેવાય. પછી તમારે ગુજરાતની બહાર જવું હોય ને ઓફિસર થવું હોય તો યુપીએસસી ની પરીક્ષા દેવાય. આપણા ભાવનગરના કલેક્ટર, કલેક્ટર નું નામ, કલેક્ટર એવું નામ સાંભળ્યું છે? કલેક્ટર. ભાવનગરમાં કેટલા કલેક્ટર હોય? 2 કે 3 કે 4 હોય? કોઈને ખબર છે ભાવનગરમાં કેટલા કલેક્ટર હોય? હે, સરસ. તો સારું, આખા જિલ્લામાં 1 જ કલેક્ટર હોય. આખા જિલ્લામાં કેટલા કલેક્ટર હોય? 1 જ. તમારી શાળામાં કેટલા આચાર્ય છે? હા, જેમ આચાર્ય સાહેબ છે ને એમ કલેક્ટર સાહેબ હોય. હવે કલેક્ટર સાહેબ થવું હોય, તમારે કલેક્ટર સાહેબ ની ઓફિસ માં જવું હોય ને તો તમને આમ સીધું એમ કહેવાય કે અહીંયા જેમ સાહેબ ને મળો છો તમે, સંજય સાહેબ ને, એમ તમે ત્યાં કલેક્ટર ને ન મળી શકો. ત્યાં પેલા બહાર એક પટ્ટાવાળા હોય, એ એપોઇન્ટમેન્ટ આપે કે કાલ આવજો એટલા વાગે સાહેબ મળશે, ત્યારે તમને જવાનો મોકો મળે. આવા અધિકારી થવું હોય તો તમારે યુપીએસસી ની પરીક્ષા, એનાથી ઉપર કક્ષાની ઘણી પરીક્ષાઓ આવે છે, એ પરીક્ષા પાસ કરો તો તમે આવા એમ કહેવાય કે અધિકારી બની શકો. તમે ઘણી વખત તમે કેટલીક સરકારી કચેરીમાં ગયા છો, દાખલાઓ કઢાવવા ગયા છો, ત્યાં મામલતદાર સાહેબ હોય. તમે તાલુકામાં ગયા હોય એટલે મામલતદાર સાહેબ નો વધારે ભેટો થાય, કલેક્ટર નો તો થાય જ નહીં ભેટો, કારણ કે તમારે હજુ કલેક્ટર સાહેબ સાથે કઈ લેવા દેવા જ ન હોય. કહેવાનો મતલબ એવો છે કે આવા જો અધિકારી થવાની જો ઈચ્છા હોય ભવિષ્યમાં તો મિત્રો એટલું ધ્યાન રાખો, સમય બગાડતા નહીં. તમે અત્યારે જો કોલેજમાં ફોર્મ ભરી દીધું હોય તો તમારે કોલેજના કેટલા વર્ષ થવાના છે? 3 વર્ષ થવાના છે. તો 3 વર્ષ પછી જો તમે તૈયારી કરવા બેસશો તો તમારે બીજા 2 વર્ષ ગણવાના. તો કેટલા વર્ષ થયા? 3 વત્તા કેટલા? 2. કેટલા વર્ષ થયા? 5. 5 વર્ષે તમે માંડ એક પરીક્ષા સારી રીતે પાસ કરી શકો એવી સ્થિતિમાં તમે આવશો. તો અત્યારે બે તૈયારી એક સાથે કરવી હોય તો એક આકરે 2 પક્ષી મારવા છે, ઘણા તો 5-5 પક્ષી મારે એક આકરે. 2 ની ક્યાં વાત? અમારે કેટલા એવા સામે મળે એમને ખબર છે, આવ્યા હોય એક પરીક્ષા દેવા અને 2 5-5 બોલો, અને 5-5 એકમાં તો આવી જ જાય. જો જ્યારે આપણી પાસે વિકલ્પ જાજા હોય તો હવે એક વાત છે, જો સમય છે ને સમય બધાને 24 કલાકનો જ મળે. કોઈને એવું મળ્યું કે ભાઈ આને 26 કલાક આપી ભગવાને, મળે એવું? કે એવું બને કે 22 કલાક જ આને આપી, 24 કલાકની 2 કલાક કે ભગવાને લઈ લીધી, એવું ન બને. બધાને 24 કલાક દે છે, બધાને સરખો સમય, અને સમય કોઈની રાહ જોતો નથી. કરોડપતિ અબજોપતિ હોય ને તો એની રાહ ન જોવે, નરેન્દ્રભાઈ મોદીની રાહ નથી જોતો ને, એની ઉંમર નથી જતી. અત્યારે સફેદ દાઢી વધી ગઈ છે, યુવાન 25 વર્ષના કે વડાપ્રધાન છે તો યમરાજ એમ કે વાંધો નહીં, તમે 25 વર્ષના જ રહો, વડાપ્રધાન છો ને. એવું હોય એવું ન હોય, ગમે એવું હોય બધાને સમય એટલો જ મળે. બધાને સમયની મર્યાદા છે, આપણી સમયની મર્યાદા છે. તમે બધા અત્યારે એવા એક સ્ટેજ ઉપર આવીને ઉભા છો કે તમે ધારો એવી તમારી કારકિર્દી બનાવી શકો. ગામમાં ઘણા ઓટલા હશે, ભાંગ્યા નહીં હોય, એટલે હવે કઈ બાજુ જવું તમારે? બરાબર, કેટલાકના ગલ્લા હરખા હાલતા નથી, બરાબર. તો ત્યાં વ્યસનો કરવા જવું કે ન જવું? ગામના ઓટલા ચોરામાં ત્યાં ઓછા બેઠે છે તો વસ્તી વધારી ઓટલા ઉપર, બરાબર. ઘણા છે, ઘણા પ્રકારની છે ને બધા રસ્તાઓ હોય. હવે તમે બધા વિદ્યાર્થીઓ છે,
અને બીજી વાત, હવે શાળામાંથી કોલેજ જીવનમાં જવાના છો, હવે તમારી તમારી જવાબદારી બનશે, ઘરેથી મમ્મી પપ્પા પૂછ્યા રાખશે હવે તારે કેટલું ભણવાનું છે, હવે તારે કેટલું ભણવાનું છે, હવે ભણવાનું મૂકો ને કમાવ કે ને, કે હવે મોટા થઈ ગયા હવે અમને ટેકો કરો એમ કે ને, આવા વાક્યો સાંભળતા હો અને કે ક્યાં તો ઘણા ને તો એમ કે હવે તમારા છોકરાને નોકરી મળી જવાની છે એટલે કઈ વાંધો નહીં, હવે એને ખબર નથી કે નોકરી કેમ મળે, તમને બધાને ખબર હશે થોડી ઘણી, અને ન ખબર હોય તો થોડીક ખબર લેવી કે એમ નોકરી મળતી નથી, ઘણા બજારમાં એવા રખડ્યા છે કે ઓલું નોકરી ફોર્મ ભરે ને તો ઘરે એમ કે મને નોકરી મળી ગઈ કે ઘરે એમ કે, એને તો હજુ એ ખબર ન હોય કે આ ફોર્મ પરીક્ષાનું છે, એમાં જવું પડે, એમાં લખવું પડે, એમાં લખીને આપણું નામ આવે ને એ પછી નક્કી નથી હોતું કે નોકરી લાગશે કે નહીં, એની માટે મહેનત કરવી પડે, એમને નોકરી લાગતી નથી. તો મિત્રો હવે આપણે હવે ફક્ત શાળા જીવન નથી જીવવાનું, કોલેજ જીવનમાં જઈને હવે જવાબદારી સ્વીકારવાનો હવે આવ્યો સમય. કેટલા મિત્રો આમાં બેઠા એના ઘરમાં કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરે છે, કેટલા ને ભાઈ તમારે કોણ શેની નોકરી છે ભાઈ ઘરે, હે કોણ છે તલાટીમાં દાદા ને છોકરા, એ ભાઈ ક્યાં તલાટી છે, હે ઘોઘા, એ એમને તૈયાર લાગી ગયા નોકરી એ કે તૈયારી કરતા હતા, તૈયારી કરી ને ભાઈ તમારે અહીંયા આથું શકી, હે કોન્સ્ટેબલમાં, સરસ, કોણ છે, સરસ અભિનંદન. જો જેમના ઘરમાં કુટુંબમાં સરકારી નોકરી હોય ને તો એની પાસેથી સલાહ લેવી કે મારે શું કરવું, તો તમને એમની પાસેથી પણ સરસ મજાની સલાહ મળે, અને પૂછતા પૂછતા પંડિત થવાય, પૂછવામાં કઈ નાના થઈ જાય નહીં, અને ક્યારે એમ ન બોલવું મને બધી જ ખબર છે એમ ક્યારે ન બોલવું, એવું ક્યારે ન બોલવું, આ જેટલા બોલેલા છે ને મને બધી જ ખબર છે, અને જેટલા એમ બોલેલા છે ને તમારી પરીક્ષા પહેલા મને બધું જ આવડે છે, ટકા પૂછજો, ટકા પૂછજો, એટલે તને બધું આવડતું હતું ને તો 45% આવ્યા, એટલે ખબર પડી જાય તો કે તે કે મોટા મોટા એક મોટી વાતો જ કરી, આવા તમને છે ને આમ રોડ ઉપર કેટલાય મળી જશે, હા હંમેશા છે ને ગમે એટલું આવડતું હોય ને તે ક્યારે અભિમાન કરાય નહીં, પણ આગળ વધતું રહેવાય, શીખાય, નવું નવું શીખાય, અને જયારે મફત નું શીખવા મળતું હોય ને ત્યારે તો છે ને મોઢું ધોવાય ન જવાય, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, આપણને ફાયદો થતો હોય ત્યારે 5 શબ્દો સાંભળી લેવા, એમાં કઈ ખોટું નથી, અને હંમેશા છે ને જે સારો શ્રોતા હોય ને એ સારો વક્તા બની શકે, પેલા સાંભળતા શીખું છું અને પછી બોલતા, હું મારી વાત કરું ને તો તમે જોયું હશે કે અહીંયા સાહેબ બોલતા હતા ત્યારે હું વચ્ચે વાત કરતો હતો, સાંભળતો હતો શાંતિથી, સાંભળતો હતો ને શું કામ, તો કે સાંભળતો હતો ને એમાંથી મને ઘણું શીખવા મળે, તો પેલા શીખવું જોઈએ અને પછી બીજાને શીખવાડવું જોઈએ, પણ આમાં તો આવું થાય ઘણાને કઈ ખ્યાલ ન હોય તોય મોટી મોટી વાતો કરતા હોય, તો આપણે એક કામ કરીએ, હવે તમે હવે કોલેજમાં જાઓ છો તો ફક્ત એક કોલેજની ડિગ્રી ન લેતા, સાથે સાથે અત્યારનો યુગ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે, નોકરીએ નોકરી એકેય મેરિટ ઉપર હવે મળતી નથી કે તમે આમ સર્ટિફિકેટ બતાવો અને નોકરી મળી જાય, હવે તમારે દરેકે દરેક ક્ષેત્રમાં એની પરીક્ષા આવતી હોય છે, એ પરીક્ષા દઈએ અને તમે તમારા ઘરને કુટુંબને એમ કહેવાય કે આમ ઉજાસોળું કરો, પ્રકાશિત કરો, જેના જેના ઘરમાં સરકારી નોકરી છે એને જોજો, એની ઘરમાં એના ઘરમાં છે ને બધા પ્રકારની સમૃદ્ધિ આવી છે, એ આર્થિક સમૃદ્ધિ હોય, સામાજિક સમૃદ્ધિ હોય, પછી શારીરિક સમૃદ્ધિ આવે, માનસિક સમૃદ્ધિ આવે. I want to be an officer. Raise your hand. Okay. પોલીસ કેટલાને બનવું? પોલીસ. હાથ ઊંચો કરો. નોકરી કેટલાને કરવી? સરકારી નોકરી. Okay. હમણાં ટીવી ની અંદર નહીં પણ યુટ્યુબ ની અંદર હું એક વિડીયો જોતો હતો, એક ગરીબ પરિવારના એક બેન હતા, એમને નાનપણથી એમના મમ્મી એવું શીખવાડે કે શું હોવું જોઈએ, સપનું, એક ડ્રીમ, કે જીવનમાં કંઈક કરવું છે, જીવનમાં કંઈક બનવું છે, એ બેન એક સપના સાથે આગળ વધે છે, ધીમે ધીમે હમણાં સાહેબે કીધું તો યુપીએસસી ની પરીક્ષા સુધી પહોંચે છે, મેઇન્સ પાસ કરે, યુપીએસસી ની અંદર ટોટલ 3 પરીક્ષા આવે, પ્રિલિમ પરીક્ષા આવે, એક મેઇન્સ આવે અને છેલ્લે ઇન્ટરવ્યુ આવે, એ બેન ઇન્ટરવ્યુમાં જાય છે, ત્યાં ઇન્ટરવ્યુ માટે બેઠેલા એક સાહેબ એને પૂછે છે કે તારે આઈએએસ શું કામ બનવું છે, તારે આઈએએસ અધિકારી શું કામ બનવું છે, એટલે બેન જવાબ આપે છે કે સાહેબ મારે બાયલટ બનવું. આ પ્રકારનું સપનું તમારી પાસે હોવું જોઈએ, છે તમારી પાસે?
तो हाथ तो ऊंचो करता नहीं। तो सौथी पहली जीवन में सेबे कीधु आ करो ते करो, पण एना माटे एक ड्रीम होवो जोईए छे तमारी पासे के मारे आ बनवू छे, मारे जीवन में आ करवू छे, के मारे आ गोल सुधी पहोंचवू छे, आ अत्यारथी फिक्स करवू पड़शे। बाकी तो केवू थशे, अहींया तमे रोडे उभा रही जशो, बस आवशे, बस में बैठा, कंडक्टर आयो, क्यां जवू छे खबर नहीं छे, तो के हेठो उतर जाओ दे, आवू थशे ने। પણ તમે બસમાં બેસીને એવું કહેશો કે સાહેબ મારે ભાવનગર જવું છે, તો એ તમને ભાવનગરની ટિકિટ આપશે અને ત્યાં મંત્રી છે તમને ઉતાર દેશે કે ભાઈ તમારું સ્ટેશન આવી ગયું એમ। તમારો ગોલ જો ફિક્સ હશે કે ભાઈ મારે અધિકારી બનવું છે, મારે જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, તો એવા કંડક્ટર લાખ તમને મળશે, ઘણા બધા મળશે। પણ નક્કી જ નહીં હોય તો તમને કોણ લઈ જશે, ક્યાં જશો તમે? તો નક્કી કરવું પડશે કે મારે અહીંયા સુધી જવું છે, તમને ત્યાં પહોંચાડવા વાળા લોકો મળશે અને અહીંયા બેઠેલા જ છે, તમને ત્યાં લઈ જવા માટે, હાથ પકડીને લઈ જવા માટે તૈયાર છે, પણ તમારે નક્કી કરવું પડશે મારે દિશામાં જવું છે। બીજું એવું થાય કે સાહેબ કે દરરોજ રાતે હું ને ત્યારે નક્કી કરું કે કાલ સવારથી તો છે ને આમ કરી જ નાખવું છે, થાય ને એવું નક્કી, કાલથી તો વાંચી વાંચીને ભૂખા કાઢ નાખવી, પણ સવારે કે સાહેબ ડ્રાઈવર તો ખબર પડી 10 વાગી ગયા, કેટલા વાગી ગયા 10 વાગી ગયા, બીજા દિવસે પાછું નક્કી કર્યું નહીં હવે કાલ તો પાડી જ દેવી, આ વિષય તો પૂરો કરી નાખો, કાલ પાછું એવું જરૂર જગાણું જ નહીં। સાહેબ નક્કી કરીએ છીએ પણ થતું નથી, થાય છે ને આવું બધા સાથે કે ન થતું? કેટલું બધું નક્કી કરીને સાહેબ હું બેઠો નાનો હતો ને ત્યારથી વિચાર્યું કે 12મા તો 90% લઈ આવવા જ છે, રિઝલ્ટ આવ્યું ન આવ્યા, આવું બધા સાથે થાય છે। અમે જયારે ભણતા ત્યારે અમારી સાથે થયું છે કે ભાઈ નક્કી કર્યું હોય પણ ત્યાં સુધી પહોંચાતું નથી, આવું કેમ થાય છે? તો કે નાના હતા ત્યારથી એક વાત સાંભળી છે કે આત્મવિશ્વાસ, બધાએ સાંભળ્યું છે આત્મવિશ્વાસ, ઈ આત્મવિશ્વાસ એટલે ઈ હું એમ ઉપયોગ મને ઈ કેવો હોય, હા ઈ કેવો દેખાય, આમ ખાઈ તો કઈ ટેસ્ટ આવે, તો આત્મવિશ્વાસ એટલે શું? આત્મવિશ્વાસ ને અંગ્રેજીમાં સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય, તો ખબર છે ને, ધારો કે કોઈને જવાબ ખબર હશે ને એટલી ખબર હશે કે ભાઈ આત્મવિશ્વાસ એટલે પોતાના ઉપરનો વિશ્વાસ, કે ભાઈ પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ। તો સાહેબ પોતાની જાત ઉપર વિશ્વાસ આવતો કેમ નથી, અને પોતાની જાત ઉપર વિશ્વાસ એટલે કે આત્મવિશ્વાસ કઈ રીતે આવે? તો આપણને બધાને ખબર છે, હમણાં આપણે વાત કરી કે સાહેબ મેં આજે સાંજે નક્કી કર્યું છે કાલથી આમ કરવું છે, ધારો કે આમાંથી કોઈ નક્કી કર્યું કે મારે આર્મી ની અંદર જવું છે, તો એને શું કરવું પડે? પેલા રનિંગ કરવું પડે, દોડવું પડે, કાલ સવારથી છે ને કે દોડવાનું શરૂ કરી દેવું, પણ કાલ સવાર મેં કીધું જગાણું જ નહીં, શું થયું? જગાણું જ નહીં। અને આપણે મારે આમ કરવું છે કે રાતે કીધું તું કોને, કોને કીધું તું? મેં મને કીધું તું ને કે કાલ સવારે હું આમ કરીશ, તો મેં શું કર્યું? તો કે મારી જાતને એક વચન આપ્યું, પ્રોમિસ આપ્યું કે હું આવતીકાલે આમ કરીશ, પણ બીજા દિવસે એ ન થયું, એટલે તમે જે તમારી જાતને પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ શું થયું? બ્રેક થયું, તૂટ્યું। તમે બીજાને જે કઈ પ્રોમિસ આપતા હોય એની આપણે વાત નથી કરવાની, આપણે વાત કરવી છે કે હું જે પ્રોમિસ મારી જાતને આપું છું એ પૂરા કઈ રીતે થાય। બીજા દિવસે પાછું નક્કી કર્યું કે નહીં કાલથી તો છે ને ચાલવા માંડું, દોડે નહીં તો કઈ નહીં ચાલવું છે, સાહેબ એ ન થયું। અને આવું બધાના જીવનમાં થયું છે કે નક્કી કર્યું છે પણ થતું નથી, સાહેબ આવું સતત થયા કરે છે, આવા કેટલાય બધા પ્રોમિસ આપણે જે આપણી જાતને આપ્યા છે વારંવાર બ્રેક થયા, વારંવાર બ્રેક થયા, એના લીધે આપણું જે અર્ધ જાગૃત મન છે એની અંદર એક એવી ઇફેક્ટ ઊભી થઈ કે મારાથી આ નહીં થાય। આ જે બાબત છે એ સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસની તદ્દન વિરુદ્ધની બાબત છે, પણ એની જગ્યાએ મેં આજે જે મારી જાતને પ્રોમિસ આપ્યું છે કે મારે કાલે 6 કિલોમીટર કે 5 કિલોમીટર કે 1 કિલોમીટર દોડવું છે, સાહેબ હું સવારમાં જાગી જાઉં અને ખાલી 500 મીટર દોડીશ ને તોય મને એવું થશે કે નહીં સારું 500 મીટર તો દોડાઈ ગયું, કાલે 1 કિલોમીટર તો દોડાઈ જ જશે। આવું ક્યારે થશે? તો કે હું જે મારી જાતને કહું છું, મેં મારી જાતને જે શબ્દો કીધા છે એની હું વેલ્યુ કરીશ, એની હું કિંમત કરીશ, પણ આપણે આપણી જાતને જે શબ્દો કહીએ છીએ એની કિંમત આપણને નથી, એ કે ન થયું કાંઈ નહીં, ન થયું તો કાંઈ નહીં, નહીં આપણે આપણી જાતને જે શબ્દો કહીએ છીએ, આપણી જાતને જે પ્રોમિસ આપીએ છીએ એની કિંમત કરવી પડશે કે મેં મારી જાતને કીધું છે ને કઈ જેવી તેવી વાત નથી, એ મારે કરવાનું છે। ધીમે 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 તમે દરરોજ તમારી જાતને જે પ્રોમિસ આપો છો એ ધીમે 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 પૂરા થશે ને સાહેબ, એટલે અર્ધ જાગૃત મનની અંદર એક એવી ફિલિંગ આવશે, એક આનંદ આવશે, શું આવશે? આનંદ આવશે, મેં કાલે નક્કી કર્યું તો ની શરૂઆત થઈ ગયું,
અને ઈ કરવાથી જે આનંદ આવે ને એનું નામ આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે કે બીજી કોઈ મોટી વાત નથી, કે તમે દરરોજ એક ટાર્ગેટ સેટ કરો, નાના નાના ટાર્ગેટ સેટ કરો, ડાયરેક્ટ આપણે જમ્પ લગાવી ક્યાંય નથી પહોંચવું, પણ થોડું થોડું સેટ કરો કે ભાઈ મારે અંગ્રેજી શીખવું છે, તો ડાયરેક્ટ તો અંગ્રેજી નહીં આવડે, હું એવું કરું કે ભાઈ પાંચમા ધોરણ થી શરૂ કરી દઉં, બારમા ધોરણ સુધીના અંગ્રેજીના પુસ્તકો મારી બધે બાળકો સુધી ભણ્યા છો ને, તો એની અંદર થી દરરોજ દરરોજ પાંચ પાંચ સ્પેલિંગ હું ભેગા કરું, એનું પ્રોનાઉન્સિએશન જો, કે એનો ઉચ્ચાર શું થાય છે, એનો અર્થ શું થાય છે, એવા પાંચ પાંચ શબ્દો દરરોજ લખતો જાવ. સાહેબ મહિનામાં કેટલા શબ્દો લખશો તમે? દરરોજના પાંચ શબ્દો કેટલા થયા? 150 શબ્દો થયા. છ મહિનાના કેટલા થશે? 15 × 6 = 90 થાય. કેટલા થાય? 900 શબ્દો તમે 6 મહિનામાં શીખી જશો. અને હું એવું માનું છું કે સાહેબ કોઈ પણ બે ભાષાના શિક્ષકો અહીંયા છે, કોઈ પણ ભાષા એવી નથી કે જેના 500 શબ્દો તમને આવડ્યા પછી સમજાય નહીં. 500 શબ્દો તમે કંઠસ્થ કરી લેશો, ધીમે ધીમે તમારો જે અંગ્રેજીનો ડર છે ને એ દૂર થશે, એ ડર દૂર થશે. પણ ધીમે ધીમે ટાર્ગેટ સેટ કરવો પડશે. આપણે તો અંગ્રેજી હોય ભા વાહ હોય ભાગો ઈ કે આ મારાથી થોડું થશે. ધીમે ધીમે પાંચ પાંચ શબ્દો આજથી નક્કી કરો કે પાંચ પાંચ શબ્દો હું દરરોજ ભાગા કરીશ, થઈ જશે. અને સાહેબ આપણને આ બે વિષયો જો કામ લડે, કંટારિયા સાહેબનો વિષય ને મારો વિષય, ગણિત અને અંગ્રેજી, કેટલાને અઘરું લાગે? ઈમાનદારીથી આગું જો કરજો, તમારા હામ છે જો ખોટું બોલ્યા, ભાગું જો કરો, કેટલાને અઘરું લાગે? મેળીમાના હામ છે જો ખોટું બોલે, હાલો આગું જો કરો, આ લોકો કોને સાચું બોલે છે? ઓકે મૂકી દો. હવે મારે એ વાત કરવી છે સાહેબ, એમ મને કહેજો કે આ તો બધું આખો દીદી એવું છે હે, પણ તમે સામેથી કહી દેજો કે ભાઈ હવે બંધ, એટલે બેસી જઈશ. બરોબર, ગણિત અને અંગ્રેજી આપણને અઘરું શું કામ લાગે? હવે નાના હતા ને આપણે, નાના નાના જયારે ગણિત વિષય ભણવામાં નહોતો આવ્યો, અને ખબર પડી કે ભાઈ આવનારું જે ધોરણ છે ને એમાં ગણિત અને અંગ્રેજી બે આવવાના છે, એટલે વાતાવરણમાંથી બહારથી સંભળાવવાનું શરૂ થઈ ગયું કે ગણિત અઘરો વિષય છે. એવું કોણે કીધું? તો કે બહારથી જ્યાં હોય ત્યાંથી સાંભળવા મળ્યું. અંગ્રેજી તો કે અઘરું છે. ઘણા તો હું કે ખબર, એકવાર એક ક્લાસમાં કોઈ એક છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાં જતો હતો, એને પૂછ્યું કે ભાઈ અંગ્રેજીમાંનો જવાબ હું આવે? કે સાહેબ મને અંગ્રેજીનો પ્રશ્ન નહીં પૂછવાનો. કેમ? કે મારી ભાષા થોડી છે, એ તો વિદેશની ભાષા છે, મને અંગ્રેજીથી નફરત છે, ન પૂછતા. આવો જવાબ દીધો. પણ મેં કીધું એમ કે બહાર થી જ્યાં જઈને તમે એવું સાંભળ્યું કે અંગ્રેજી અઘરું છે, ગણિત અઘરું છે, બહુ અઘરું આવે, એ આપણાથી ન થાય, જ્યાં ગયા ત્યાં એ જ સાંભળ્યું. અને નાના હતા પ્રાઇમરીમાં ભણતા ત્યારે તો શિક્ષકો એવું કીધું, ક્લાસ હું ગણિત જેવો અઘરો વિષય તમને ભણાવી દઉં, કેતા ને ગણિત બહુ અઘરું આવે. એટલે સાહેબ નાનપણથી મગજની અંદર કયા વિચારો ગયા? ગણિત અઘરું છે, અંગ્રેજી અઘરું છે, આવા વિચારો ગયા ને. એટલે આપણને કેવું લાગ્યું? અઘરું લાગ્યું. કોના કહેવાથી અઘરું લાગ્યું? તો કે ગામના કહેવાથી. ગામે કીધું, આપણે માની લીધું. જો આની હરે મને એક વાર્તા યાદ આવી ગઈ, તમને વાર્તા મજા આવશે. એક ભાઈ હતા, મારી જેમ ઇન્ચર પિંચર કરીને ફૂલ પ્રોફેશનલ થઈને નીકળ્યા. ખભે એક બકરું હતું, હું હતું, બકરું લઈને નીકળ્યા. અને ત્રણ ઠગ મિત્રો હતા. કેવા હતા? ઠગ મિત્રો. એને નક્કી કર્યું કે આની પાસેથી ગમે એમ કરીને બકરું લઈ લેવું. હું લઈ લેવું? બકરું લઈ લેવું. એટલે તેણે છે ને ઓલા ભાઈ જે રસ્તામાં જવાના હતા ત્યાં અલગ અલગ જગ્યાએ બાવળા હતા, અંતાઈ ગયા, ગાંડા બાવળા હતા, ગાંડા બાવળા ને મારા ગયા. એટલે પેલા ભાઈ નીકળ્યા બકરું લઈને, પેલો મિત્ર બહાર નીકળ્યો. એ કે એ શેઠ, ઓલા ભાઈ બકરા વાળા કે બોલો ને, એ ક્યાં કૂતરું ક્યાં ઉપાડ્યું? તો ક્યાં કૂતરું નથી, એ ક્યાં બકરું છે? ઓલો કે નહીં, એ તમે કૂતરું જ ઉપાડ્યું છે. એ કે ઓલો શેઠ માયનો નહીં, આગળ ગયો. બીજો ઠગ મિત્ર બહાર આવ્યો, એને કીધું, એ સાહેબ તમે તો વ્યવસ્થિત જેન્યુન માણસ દેખાવ છો, અને તમે કૂતરું ખભે લઈને નીકળ્યા. તો કે આ બકરું છે, કૂતરું નથી ભાઈ, તને જોવામાં કઈક ભૂલ થાય છે, એનું માયના નહીં, આગળ ગયા. ત્રીજો ઠગ મિત્ર આવ્યો, એને કીધું કે એ અરે લે, આ તમે હું કૂતરું, તમે કૂતરું લઈને નીકળ્યા? કે તો કે નહીં ભાઈ, આ તો બકરું છે. તો કે નહીં, આ સાહેબ કૂતરું છે, તમને ભૂલ થાય છે. એટલે પેલા
આને વિચાર આવ્યો કે હારો પહેલો વ્યક્તિ ખોટો હોઈ શકે, બીજો ખોટો હોઈ શકે, ત્રણ ત્રણ જણાએ કીધું કે આ બકરું નથી કૂતરું નથી, એને એમ થયું કે નહીં આ ખરેખર કૂતરું છે, હેઠું મૂકીને હાલવા માંડ્યો, એટલે ઓલા બકરું લઈને રહી ગયા, કામ પૂરું થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે નાના હતા ત્યારથી સાંભળ્યું છે અંગ્રેજી અઘરું છે, અંગ્રેજી અઘરું છે, ગણિત અઘરું છે, એ બીજા ઉપર ભરોસો કર્યો ને એટલે આપણને અત્યાર સુધી નું આવ્યું. બોલા એ બીજા ઉપર ભરોસો ન કર્યો તો બકરું એની પાસે ન રહ્યું હોત. તો આજથી આપણે નક્કી કરીએ કે બહાર થી જે કઈ મને વાતો સાંભળવા મળે છે એના ઉપર હું વિશ્વાસ નહીં કરું. હું મારા દિલને પૂછીશ કે ખરેખર ગણિત અઘરું છે, ખરેખર અંગ્રેજી અઘરું છે. હું દરરોજ થોડા થોડું ગણિત ધારો કે હોય તો દરરોજ એક એક ચેપ્ટર ની થિયરી શરૂ કરું, સંખ્યા પદ્ધતિથી હું શરૂ કરું. આઠ નવ દસમાં તમે સંખ્યા પદ્ધતિ આમ તો છઠ્ઠા ધોરણથી ભણતા હતા, કે થોડું થોડું વાંચવાનું શરૂ કરું. સાહેબ એક દિવસ નહીં આવે કે મને ગણિત આવડી જાય, પાંચ પાંચ શબ્દો દરરોજ અંગ્રેજીના લખીએ, એક દિવસ એવો નહીં આવે કે અંગ્રેજી આવડી જાય, પણ શરૂ તો કરવું પડશે. એના માટે શું જોઈશે? પોતાની જાત ઉપર વિશ્વાસ જોઈશે. અગેન આપણે ક્યાં આવ્યા? સેલ્ફ કોન્ફિડન્સ ઉપર. તો પોતાની જાત ઉપર ભરોસો કરીએ. ગામ હું કે છે એ રહેવા દો. ધારો કે અશ્વિનભાઈ છે તો એમને ગણિત અઘરું લાગતું હોય, લાગતું હોય, એને ભલે લાગતું હોય, મારા માટે ગણિત થોડું અઘરું છે, હું તો પ્રયત્ન કરીશ. અને હું માણસ છું સાહેબ, હું પ્રયત્ન ન કરું તો કોણ કરે? હે, કોણ કરે? કે બહારથી ઓલો ગધેડો જ નહીં આવે કે લા હું ગણિતના દાખલા ગણું? અને ગણિત શું કામ ગણવાનું છે? જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, ગણિત અને અંગ્રેજી નહીં કરો તો કોન્સ્ટેબલ બનશો સાહેબ? અને તો કોન્સ્ટેબલ એ નથી બનાતું, એમાં રીઝનિંગ આવી ગયું. છેલ્લે પીએસઆઈ ની પરીક્ષા 47 માર્ક નું રીઝનિંગ આવ્યું. કેટલા માર્ક નું? 6 માંથી 47 માર્ક્સ. રીઝનિંગ એટલે ગણિત નો જે ભાગ છે, જ્યાં ગણતરીઓ કરવી પડતી હોય, આપણું મગજ છે એ કામ કરતું હોવું જોઈએ, એની તો એ લોકો ટેસ્ટ લેશે. તો અત્યારથી 12મું પાસ કર્યું છે, આગળ સરકારી નોકરી કરવી છે, તો આજથી ભલે આજે રિઝલ્ટ આવી ગયું, બ્રેક નથી લેવાનો સાહેબ. જે લોકોને જીવનમાં ખૂબ આગળ વધવું છે એમણે બ્રેક નથી લેવાનો. કઈ એટલે ન ખાતા હોય કે સૈનિકો દેખાય ને તો રાતે યુદ્ધ બંધ રાખે અને દિવસે યુદ્ધ થાય એવું નતું. ભાઈ દિવસે યુદ્ધ એટલે થતા હતા કે પછી રાતનો સમય મળે તો સૈન્યનો વડો અને સૈન્ય યોજના ઘડી શકે, શસ્ત્રો સજાવી શકે, પ્લાનિંગ બનાવી શકે, તો દિવસે યુદ્ધ સારું થાય. તમારે એક યુદ્ધ લડવાનું આવશે. There shall come a day when you have to fight a war. એક દિવસ આવશે યુદ્ધ લડવાનો. એ કદાચ પીએસઆઈ મેન્સ ની પરીક્ષા ન હોય, એ જીપીએસસી મેન્સ ની પરીક્ષા ન હોય, એ યુપીએસસી મેન્સ ની પરીક્ષા ન હોય. દિવસ આવશે, પણ એ દિવસે લડી અને જીતવા માટે તમને અત્યારે જે રાતનો સમય મળ્યો છે ને, એ શસ્ત્રોને સજાવવાનો સમય મળ્યો છે. સમજાય છે? આમ શિકારી હોય ને, વાઘજન બેઠો હોય, સસલું લગ્ન પાડી દો, બીજો શાનો શિકાર થાય? હરણ. કાયદા છે, આ ખાલી જૂના સમયની વાત છે. ઠીક છે, હરણ નિકળણ પાડી દો, સસલું નિકળણ પાડી દો. બે શિકારી બેઠા છે. એક એવા શિકારી બેઠા છે કે 12મો પાસ કરીને તરત કુહાડીને ધાર કાઢે છે, અને ઈ કુહાડી લઈને બેઠા છે, અને એક કુહાડી જ નથી કે પથરા ભેગો પાડી દો. હવે હરણ નીકળ્યું, ધારદાર કુહાડી વાળા એક ભેગો પાડી દીધું, અને ઓલો વગર તૈયારી બેઠો ને પાણો જ ન મળ્યો. મતલબ કઈ મળ્યું જ નહીં. તમારે શિકાર કરવો હોય, તમારા ટાર્ગેટે પહોંચવું હોય, તો તમારા શસ્ત્રોની તમારે શું કાઢવી પડશે? ધાર કાઢવી પડશે. અને એ ધાર રાતોરાત નીકળતી નથી, સમય માંગી લે છે. એના વિશે બહુ બહોળી વાતો કરી છે, હવે હું ટાઈમ નહીં બગાડું. ખાલી એક વાત કહી દઉં, તમે હવે 12 પાસ કરીને નીકળ્યા છો, જે ફિલ્ડમાં જાઓ એની સબ્જેક્ટ યુ હેવ ટુ ચૂઝ, કોઈ પણ વિષય પસંદ કરો, પણ છેક સુધી પહોંચજો, ડ્રોપ આઉટ રેશિયો ન થાય. એફઆઈ કર્યું પછી ભણવાનું બંધ કરી દીધું, એવું ના કરશો. એસવાય કર્યું, ભણવાનું બંધ કરી દીધું, એવું ના કરશો. ડીવાય કર્યું, હવે નથી ભણવું, બંધ કરી દીધું, એવું ના કરશો. પરિસ્થિતિ બધી આવશે, આર્થિક, સામાજિક, બહેનો લેવલની, ભાઈઓ લેવલની, બાંધણું, માથાકૂટું, બધું આવશે. સમાજ છે, સંસાર છે, દુનિયા છે, એવરીથિંગ ઇઝ પોસિબલ.
પણ ટાર્ગેટ નક્કી કરજો, ભણતર પૂરું કરવું કરવું કરવું, ચાહે દુનિયા ઊંધી થઈ જાય હું ડિગ્રી લઈશ લઈશ ને લઈશ. આ તો એવી કોઈ ઘટના બની ઘરે જ કુણમબેન રોવા માંડે, હવે હું કાલથી કોલેજ નહીં જાઉં. ભાઈ લડતા શીખો, લડશે એ મેળવશે, માઇક આંગળત કઈ ભેગું થવાનું નથી. આમાં હવે પૂરું થઈ ગયું. તો ભાઈ બધા આવ્યા છો, વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઓ, એક્સપર્ટ લોકો, બધાનો ખૂબ ખૂબ આભાર. અમે કંઈક ને કંઈક આવું કરતા રહેશું, મળતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.